वलसाड जिल्ला सहित राज्यना तलाटी कम मंत्रीओ पोतानी पड़तल मांगणीओने लईने અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે। વલસાડ જિલ્લા સહિત રાજ્યના તલાટી કમ મંત્રી પોતાની પડતળ માંગણીઓને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। આજથી લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતથી થતા લોકોને કામો અટવા છે। રાજ્ય સરકાર દ્વારા જ્યાં સુધી તેમની તમામ માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રહેશે। વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા 4 વર્ષ ઉપરાંતથી પડતર માંગણીઓને લઈને સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે। છેલ્લા 4 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તલાટી કમ મંત્રીઓને માંગીને યોગ્ય ન્યાય ન મળતા છેવટે 1 ઓગસ્ટથી વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે। આજરોજ રાજ્યના તલાટી કમ મંત્રીઓની હડતાલને લઈને ગ્રામ પંચાયત લેવલના તમામ કામો અટવા છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા આજરોજ તલાટી કમ મંત્રીની પડતર માંગણીઓને માટે રાજ્ય સરકારે પત્રકાર પરિષદ રાખીને રાજ્યના તલાટી કમ મંત્રીઓને તેમની પડતર માંગણી સંતોષવાની જાહેરાત કરી હતી, જે રાજ્યના તલાટી કમ મંત્રીઓની માંગણીઓએ સ્વીકારી ન હોવાનું જણાવી અચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત રાખી છે। રાજ્યના તમામ તલાટીઓની માંગણી અનુસાર મુખ્યત્વે 5 માંગણીઓ છે અમારી। પહેલી માંગણી છે 2004, 2005 અને 2006માં નોકરીમાં જોડાયેલા તમામ તલાટી મિત્રોની સળંગ નોકરી ગણવાની અને તેમને મળવા પત્ર લાભો આપવાની, ઉચ્ચતર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ બાબતની માંગણીઓ, રેવન્યુ તલાટીએને પંચાયતમાં મર્જ કરવાની અને જોબચાર્ટ નક્કી કરવાની, પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગની કામગીરીઓ માટે અલગથી ભથ્થાઓ ચૂકવવા બાબતની માંગણીઓ સાથે અમે આજરોજથી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છીએ। રાજ્ય સરકારની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ આંતર જિલ્લા બદલીઓ અંગેનો મુદ્દો અંગે સ્વીકારાયેલી વાત જાણવા મળેલ છે। આ ઉપરાંત જે અમારી મુખ્ય માંગણીઓ છે, જેઓ નાણાં વિભાગને સંકલન કરી ઉકેલ લાવી શકાય તેવી અરજીઓ નાણાં વિભાગમાં ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે, પરંતુ અમારી માંગણી હાલવે સંતોષાયેલી ન હોવાથી હડતાલ ચાલુ રહેશે અમારી। જ્યાં સુધી અમારી પૂરેપૂરી માંગણી સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું। પંચાયતને લગતી તમામ કામગીરીઓ, કેમ કે ગામના લોકોને મુખ્યત્વે પંચાયત પર તમામ કામો થતા હોય, પંચાયતને માં 7-12 દાખલા તે સિવાયની તમામ કામગીરીઓની અસર આજના અમારી હડતાલથી પડે છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આઝાદી સમજદારોની।